કચ્છના ભચાઉ તાલુકામાં ગુણાતીતપુર ત્રિવેણી ફાર્મમાં ડ્રોન દ્વારા દવા છંટકાવની ટ્રાયલ કરવામાં આવી. મારુતિ એગ્રો સેન્ટર સંગમ નેરના સંયુક્ત પ્રયાસથી કચ્છના ભચાઉ તાલુકામાં ગુણાતીતપુર ત્રિવેણી ફાર્મમાં ડ્રોન દ્વારા દવા છંટકાવની ટ્રાયલ કરવામાં આવી. કચ્છના ભચાઉ તાલુકામાં પ્રથમવાર દાડમની ખેતીમાં જંતુનાશક દવાનો છંટકાવ ડ્રોન મારફતે ટ્રાયલ કરવામાં આવ્યો છે. ખબર ગુજરાત લાઈવ તમને બતાવશે કે આખરે શું છે આ ડ્રોનની ખાસિયતો. કે આ ડીજીસીએ નામની ગવર્નમેન્ટની સંસ્થાથી એપ્રુવડ છે, એકમાત્ર ડ્રોન છે આ, બરાબર. હવે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે દિવસે ને દિવસે ખેતીમાં નવી નવી ટેકનોલોજી આવે છે, તો એમાંની સ્પ્રે માટેની ઝડપી અને એક્યુરેટ એટલે આ ડ્રોન ટેકનોલોજી. ડ્રોન ટેકનોલોજીથી તમે 10-12 લિટર જેવા નજીવા વોલ્યુમથી તમે 1 એકર જેટલું દવા છંટકાવ કરી શકો છો. મેં તમને આગળ કીધું એ પ્રમાણે 4-6 મિનિટનો સમય લાગે છે. હવે આની અંદર જે બેટરી આવે છે એનાથી 20-22 મિનિટ તમે ફ્લાય કરી શકો. આ દરમિયાન તમે 3 એકર જેટલો દવાનો છંટકાવ કરી શકો. રીટ્રો એગ્રી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાતમાં ડ્રોન મારફતે દવાઓના છંટકાવ કરનાર પ્રથમ કંપની બનશે. આ દવાનો છંટકાવ કરવાની સંપૂર્ણ ઓટોમેટિક ટેકનોલોજી છે. જંતુનાશક દવાનો કાર્યક્રમ અને ઝડપી ઉપયોગ માટે તે મદદરૂપ થાય છે. પાણીનો બચાવ થાય છે. માત્ર 6 મિનિટમાં 1 એકર વિસ્તારમાં આ ડ્રોન દવાનો છંટકાવ કરે છે. 1 દિવસમાં 30-40 એકરમાં છંટકાવ કરી શકે છે. તેમજ બધા જ પ્રકારના પાક માટે યોગ્ય મજૂર ખર્ચનો બચાવ કરે છે. દવા છંટકાવ કરનાર મજૂરની સલામતી થાય છે. ડ્રોન આવનાર સમયમાં રોજગારનું સાધન બની શકે છે. અનુભવ કેવો રહ્યો છે? ડ્રોનના તો હવે આ રેટ્રો કંપની દ્વારા આજે પહેલી પ્રથમ વખત ગુણાતીતપુર મધ્યે આનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આપણે 2 દિવસની અંદર આનું રિઝલ્ટ કેવું મળે છે અને શું થાય છે, જો ખરેખર આનું રિઝલ્ટ યોગ્ય રીતે મળી જાય તો ભવિષ્યના દિવસોમાં ખેડૂતો માટે બહુ રાહતરૂપ અને ઓછા ખર્ચે તથા ઓછા માણસોની જરૂરમાં વધારે કામ કરી શકે એવું થઈ શકે. અને આપણે જે ભવિષ્યનું વિચારી રહ્યા છીએ કે નરેન્દ્ર મોદીજી જે ખેડૂતો માટેની જે પ્રયાસો કરી રહ્યા છે એમાં એક વધારાનું પગલું થશે એવું આપણે માની શકીએ, જો આ ટેકનોલોજી યોગ્ય રીતે ખેતીમાં કામ કરે તો. ગામ ગુણાતીતપુર ગામે ત્રિવેણી ફાર્મ મધ્યે ડ્રોન ઉડાડીને દાડમના પાકમાં ટ્રાયલ કરવામાં આવી હતી અને આજુબાજુના ખેડૂતોને ડ્રોનથી ટ્રાયલ કરી વધુ માહિતી આપવામાં આવી હતી. દાડમના પાકમાં દવા છંટકાવ થતાં આજુબાજુના ખેડૂતો બહોળી સંખ્યામાં જોવા ઉપસ્થિત રહ્યા હતા. રાણાભાઈ આહિર સાથે ખબર ગુજરાત લાઈવ ભચાઉ કચ્છ.